नवसारी कृषि यूनिवर्सिटी खाते वर्ल्ड सोइल डे की उजवणी करवामां आवी हती। खेडूतोनी जमीन फळद्रुप थाय एवा प्रयासो सोइल साइंस विभाग द्वारा करवामां आव्या हता। नवसारी कृषि यूनिवर्सिटी में वर्ल्ड सोइल डे मनावायो हतो। खेडूतोनी महामूली जमीन की फळद्रुपता टकावी राखवाना सफल प्रयत्नों सोइल साइंस विभाग द्वारा थई रह्या छे। सोइल साइंस विभाग अने एग्रीकल्चर केमिस्ट्री कॉलेजना विद्यार्थीओ खेडूतोनी जमीननी गुणवत्तानी चकासणी करी खेडूतोने जागृत करवामां आवशे। आ प्रसंगे 500થી વધુ વિદ્યાર્થીઓએ સોઇલ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો। કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જીનાભાઈ પટેલના હસ્તે સોઇલ ડેના પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ અને પોસ્ટરના માધ્યમથી ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો થયા હતા। ખેડૂતોની જમીનની ફળદ્રુપતા ચકાસી જમીનમાં કયા પ્રકારનો પાક લેવામાં આવશે તેની માહિતીઓ આપવામાં આવી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે अमारी सॉइल केमिस्ट्री डिपार्टमेंट अने अमारी पासे जे चालतो नाहेब कास्टनो वर्ल्ड फंडेड वर्ल्ड बैंक फंडेड प्रोजेक्ट जे छे एना सहयोग थी अमारी नवसारी कृषि यूनिवर्सिटी केमिस्ट्री अने एग्रीकल्चर केमिस्ट्री अने सॉइल साइंस डिपार्टमेंट एनी साथे साथे अमारी यूनिवर्सिटीनी बीजी कॉलेजो डिग्री कॉलेजो वघई अने भरूच तथा પોલિટેકનિક કોલેજો આ બધા વિદ્યાર્થીઓને આ વર્લ્ડ સોઇલ ડે અને આજ આ વર્ષનો જે વર્લ્ડ સોઇલ ડેની સેલિબ્રેશનમાં જે થીમ જે છે કે સેલેનાઇઝેશન જમીનમાં જે ખારાશ વધી રહી છે અને એ ખારાશ જમીનને કેવી રીતે બગાડી રહી છે અને એને માટે ખેડૂતોમાં કેવી રીતે જાગૃતતા લાવી શકાય આ ખારાશને કેવી રીતે દૂર કરી શકાય અને આપણી જે પ્રોડક્ટિવિટી જે છે એ પ્રોડક્ટિવિટીને લાંબો સમય સુધી આપણે કેવી રીતે ટકાવી રાખીએ એ માટેનો આજે એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો। ખાસ વિદ્યાર્થીઓએ ખૂબ 500 ઉપર વિદ્યાર્થીઓએ એમાં રજીસ્ટ્રેશન કરાવીને એટલું જ નહીં પણ એ લોકોએ એમની ક્રિએટિવિટી દ્વારા આ વર્લ્ડ સોઇલ સેલેનાઇઝેશનને કેવી રીતે ખેડૂતોને સમજાવીએ એ માટેના ચાર્ટો બનાવીને આજે આ અમારા કોલેજના કોરિડોરમાં ડિસ્પ્લે કર્યા છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે। એટલું જ નહીં પણ અમારી જે ફેકલ્ટી છે એ ફેકલ્ટી પણ આ વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી આ વર્ષે ખાસ સેલેનાઇઝેશનના ટોપિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। મને આશા છે કે ખેડૂતોને અમે આ વાત સમજાવવા માટે સફળ થઈશું અને જે જમીનની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાને ટકાવી રાખવામાં આ દિવસની ઉજવણી ખૂબ મહત્ત્વની ગણાશે। 5 ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ હેલ્થ ડે છે તો એમાં આ વખતની થીમ છે હાર્ટ સેલિનાઇઝેશન બૂસ્ટ પ્રોડક્ટિવિટી। તો એમાં અહીંયા જે પોસ્ટર કોમ્પિટિશન રાખ્યું છે એમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને જે મેઇન થીમ છે હાર્ટ સેલિનાઇઝેશન એ થીમ એટલા માટે રાખવામાં આવી છે કે સેલિનાઇઝેશનનો પ્રોબ્લેમ હમણાં ખૂબ જ વધી ગયો છે કેમ કે જમીનની ખારાશના લીધે જે જમીનની ફળદ્રુપતા છે તે ઓછી થવા લાગી છે। તો એના માટે કરીને એના જે મેઝર્સ આપણે લેવાના છે કે જમીનની ખારાશને ઓછી કરીને આપણે ફળદ્રુપતા કેવી રીતે વધારીએ અને એનાથી પાકને નુકસાન કેમ ઓછું થાય તો એના માટે અમે ઘણા મેઝર્સ આપણે લીધા છે। તો એમાં અમે ઇન્ક્લુડ કર્યું છે કે આપણે કમ્પોસ્ટ પ્રોવાઈડ કરવાનું, FYM પ્રોવાઈડ કરવાનું, પછી ઇરિગેશન આપણે જો બરાબર આપીએ, પાણી બરાબર આપીએ તો એનાથી જે જમીનની જે ખારાશ છે તે ધીમે ધીમે ઓછી થઈ શકે છે। એના માટે આપણે ઇરિગેશનનું જે પાણી છે તે પણ વ્યવસ્થિત આપવાનું છે અને ગ્રીન મેન્યુરિંગ કરવાનું છે કે જેનાથી સોઇલના માઇક્રોબ્સને પણ ફાયદો થાય અને એનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે અને એનાથી જમીનની ખારાશ પણ ઓછી થાય। અને આ મેસેજ મેં જે ખેડૂતો છે તેના સુધી પહોંચાડવા માગું છું કે અમે પણ તમારા સુધી આ મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે જમીનની ખારાશ એ ખૂબ જ અગત્યનો પ્રોબ્લેમ છે હમણાં અને એને આપણે એકદમ સિરિયસલી લેવો જોઈએ અને એ હિસાબે આપણે એની જમીનના પર જેટલું આપણે જમીનના પર ફોકસ કરશું એટલી આપણી પ્રોડક્ટિવિટી પણ વધશે। વર્લ્ડ સોઇલ ડે છે 5 ડિસેમ્બરે છે પણ આપણે આજે ઉજવી રહ્યા છીએ અને એનો મેઇન મોટો એ છે કે હેલ્થ સેલિનાઇઝેશન એન્ડ બુસ્ટ ક્રોપ પ્રોડક્ટિવિટી, મતલબ કે તમે જમીનની ખારાશને અટકાવો અને ખેડૂતોની જે પ્રોસ્પેરિટી વધે અને પાકનું ઉત્પાદન વધે તેવા કાર્યો કરો। અને આપણું ગુજરાતની જ વધારે જમીન છે જે ખારાશવાળી છે અને એના માટે આપણે ખેડૂતોને જુદા જુદી પ્રકારની જે પાક કઈ રીતે લેવાનો અને એની કયા મેઝરમેન્ટ છે એગ્રોનોમિકલ મેઝરમેન્ટ કે જેનાથી આપણે જમીનની ગુણવત્તા સુધારી
સુધારી શકે જે ખારાસવાળી જમીન છે એની. તો આપણે આ ટાઇડલ રેગ્યુલેટર સ્ટ્રક્ચર, સી ઇન્સ્ટ્રુશન એટલે કે જે દરિયો આગળ વધે છે તો એને આપણે અટકાવવાનો કે ડેમ અને એવું બધું રેગ્યુલેટર સ્ટ્રક્ચર બાંધીને કે જેનાથી જમીનની ખારાસ આગળ વધી અટકાવી શકાય. અને બીજા કે ડ્રેનેજ, મતલબ જે ડ્રેનેજ લાઇન છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે જે વોટર વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવાનો કે જેથી આપણે સોલ્ટને અટકાવી શકીએ. અને એક નવી જે ટ્રીટમેન્ટ છે ગુલસ્પા ટ્રીટમેન્ટ, જેમાં આપણે કેમિકલ યુઝ કરવાનું છે એક જે નોન હાઇડ્રોફોબિક છે, સો એનાથી આપણે જે ઉપરના ટોપ લેયરના જે જમીન પરના સોલ્ટ છે એને નીચે લેયર પર લાવી શકીએ કે જેથી આગળની ઉપરની જે જમીન છે તેનું ફળદ્રુપતા જળવાઈ રહે. અને એક નેનો ટેકનોલોજી છે અને એક મેગ્નેટાઇઝેશનની પ્રોસેસ છે કે જેમાં આપણે જે સિંચાઈનું પાણી યુઝ કરેલું છે કે જે અનસ્યુટેબલ છે ક્રોપ માટે, તો આપણે મેગ્નેટાઇઝેશન વડે તેમાંના આપણે જે સોલ્ટ છે એને રિમૂવ કરી શકીએ અને તે ઇરિગેશન પર્પઝ માટે આપણે યુઝ કરી શકીએ.